સુરત મનપા દ્વારા 5 વર્ષના કરારથી વરાછા ઝોનના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ચલાવવા માટે ઇજારો આપ્યો હતો. આ ઇજારાદાર એમપી ફિટનેસ ક્લબને પાલિકાનો વેરો ભરવાનો બાકી હોવાથી ઇજારાદારે કિંમતી સામાન કાઢી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને તાળા મારી દીધા છે, ત્યારે વિપક્ષ દ્વારા આ મામલે ગંભીર આક્ષેપ પણ લગાવાયા છે. સુરત પાલિકાએ વરાછા એ ઝોનમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 5 વર્ષના સમયગાળા માટે પીપીપી ધોરણે ચલાવવા ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડરમાં 3 એજન્સીએ ઓફર કરી હતી, જેમાં 5 વર્ષ માટે સૌથી વધુ ઓફર 32.70 લાખની એમપી ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ વર્લ્ડ દ્વારા કરવામાં આવતા 5 વર્ષ માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. આ કરાર પૂરો થવામાં 2 મહિના બાકી છે, ત્યારે ઇજારાદારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક બોર્ડ લગાવી દીધું છે, જેમાં લખ્યું છે કે 4.5 વર્ષના સમયગાળા બાદ અચાનક સુરત મહાનગરપાલિકા દ્વારા તેની આકારણી કરવામાં આવી છે અને 87.63 લાખ જેટલો મિલકતવેરો ભરવા માટે જણાવવામાં આવ્યો છે. તેનો વિવાદ હાલમાં ચાલુ છે, જેનો નિકાલ થતો નથી. તેમ છતાં કોમ્પ્લેક્સમાં પાણીની લાઇન સુરત મહાનગરપાલિકા દ્વારા અચાનક બંધ કરવામાં આવી છે. આવા સંજોગોમાં હાલમાં અને ચાલતી તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડે છે. જે ગ્રાહકોએ એડવાન્સમાં ફી ભરી હોય તેને સહપ્રમાણ ફી પરત કરવામાં આવશે, જેની નોંધ લેશો. આવી સૂચના સાથે સંચાલકોએ કિંમતી સામાન બહાર કાઢી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને તાળા મારી દીધા છે. આ અંગે પાલિકાના વિપક્ષી સભ્યએ આક્રમક વિરોધ કરી આ પ્રવૃત્તિ પાલિકાના શાસકો અને ઇજારાદારની મિલીભગતના કારણે થઈ હોય તેવો આક્ષેપ કર્યો છે. વિપક્ષી કોર્પોરેટરે કહ્યું કે ભાજપના શાસકોની મહેરબાનીના કારણે આજે મ્યુનિસિપલ અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવી આ ભાજપના મળતિયા ઇજારાદાર રફુ ચક્કર થઈ ગયા છે. ભાજપના શાસકો કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી પોતાના મળતિયા ઇજારાદારને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા આપી દે છે અને ભાજપના આ મળતિયા ઇજારાદાર છેલ્લે આવી રીતે છેતરપિંડી કરે છે. આમાં શાસકો અને ઇજારાદાર સાથે મળી આમ જનતાને લૂંટે છે. હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલા છે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પ્રાઇવેટ ઇજારદારોને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવેલા છે. આવું જ એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બોમ્બે માર્કેટ પાસે આવેલું છે અને જે આજથી 5 વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું. આજે 2 મહિના જેટલો સમયગાળો એના કોન્ટ્રાક્ટનો બાકી હોય અને આ ઇજારદાર કોમ્પ્લેક્સને તાળા મારીને રફુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે. આ કોમ્પ્લેક્સના ગેટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે એસએમસી દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખતા કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું છે. ખરેખર હકીકત એવી છે કે સુરત મહાનગરપાલિકાનો 87 લાખ કરતાં વધારેનો વેરો બાકી હોય, લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય, કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકામાં ભરવાના થતાં આ ઇજારદાર રાતોરાત પોતાનો સરસામાન ભરીને, જીમનો સામાન ભરીને, જીમની મશીનરી ભરીને રફુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે. આજથી 6 મહિના પહેલાં આ કોમ્પ્લેક્સની મેં મુલાકાત લીધી, ત્યારે જ મને ગેરરીતિઓ માલુમ પડેલી અને સામાન્ય સભામાં પણ આ બાબતે મેં રજૂઆત કરેલી, પરંતુ શાસકોના મળતિયા ઇજારદાર હોય શાસકો દ્વારા આ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા, અધિકારીઓ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતા આજે આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આ કોમ્પ્લેક્સને તાળા મારીને એસએમસીને અને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને રફુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે. સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવી રીતે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સો મિલકતો બનાવીને પોતાના મળતિયા લોકોને આવા ઇજારા આપે છે અને આવા ઇજારદારો અને ભાજપના શાસકો સાથે મળીને કેવી રીતે પ્રજાને લૂંટે છે તેનો આ ઉત્તમ નમૂનો છે. કઈ રીતે પ્રજાના પૈસાના, વેરાના, ટેક્સના પૈસાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય એનો આ ઉત્તમ નમૂનો આપણે જોઈએ છીએ. આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આજે સ્પોર્ટ કોમ્પ્લેક્સને તાળા મારીને રાતોરાત પોતાનો સામાન ભરીને આજે રફુચક્કર થઈ ગયેલો છે. આ ભારતીય જનતા પાર્ટી અને પોતાના મળતિયા લોકો કઈ રીતે મળીને પ્રજાને લૂંટે છે તેનો ઉત્તમ ઉદાહરણ છે. જય હિન્દ, જય જય કરવી ગુજરાત. બ્યુરો રિપોર્ટ, એસ24 ન્યૂઝ, સુરત.